દાહોદની જેઆર બીએડ કોલેજ ખાતે નિવૃત્ત થતા શિક્ષકોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. દાહોદની જેઆર બીએડ કોલેજ ખાતે પ્રાથમિક શિક્ષણના ગત તારીખ 31 ઓક્ટોબરે નિવૃત્ત થતા શિક્ષકોનો સન્માન સમારોહ અને તેમને મળવાપાત્ર લાભોના પ્રમાણપત્ર એનાયતનો કાર્યક્રમ વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં યોજાયો હતો. દાહોદ સંસદ જસવંતસિંહ ભાભોર પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. કાર્યક્રમમાં નિવૃત્ત થતા 31 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના પેન્શન, ગ્રેજ્યુએટી સહિતના રૂપિયા 16 કરોડથી વધુના લાભોના પ્રમાણપત્ર મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા. વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ આ પ્રસંગે જણાવ્યું કે શિક્ષક એ નવા સમાજના ઘડતરમાં મહત્ત્વનું યોગદાન આપે છે. દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષકનું આગવું મહત્ત્વ હોય છે. શિક્ષક વ્યક્તિ નિર્માણ થકી એક આદર્શ સમાજનું નિર્માણ કરે છે. તેઓ વિદ્યાર્થીઓમાં ઉચ્ચ ગુણોનું સિંચન કરે છે. સત્ય, સદાચાર, નીતિના ગુણો વિદ્યાર્થી શિક્ષક પાસેથી મેળવે છે. ત્યારે શિક્ષકો નિવૃત્તિ બાદ પણ સમાજમાં પોતાની સેવાનો ઓજસ પાથરતા રહે. સંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે સરકારના ખૂબ મહત્ત્વના કાર્યક્રમોને લોકો સુધી પહોંચતા કરીને તેને સફળ બનાવવામાં શિક્ષકોનું મહત્ત્વનું યોગદાન છે. વસ્તી ગણતરીથી લઈને અનેક મહત્ત્વપૂર્ણ યોજનાઓ શિક્ષકોના સહયોગ વિના શક્ય ન બની હોત. રાષ્ટ્રના વિકાસમાં પણ શિક્ષકોનું યોગદાન ખૂબ મોટું છે. દરેક વ્યક્તિના જીવનની સફળતામાં પણ શિક્ષકોનું પાયાનું યોગદાન હોય છે. તેમની નિવૃત્તિ બાદ પણ શિક્ષકોને સમાજસેવાના કાર્યમાં જોડાવા અને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ જનજન સુધી પહોંચતા કરવા માટે જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલાએ શિક્ષકોને નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ આપી હતી. કાર્યક્રમમાં જિલ્લામાં સારી કામગીરી બજાવતા શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. નઈ મુંડા, ZSTV, દાહોદ. પ્રાંતિજ શહેર કોંગ્રેસ માઇનોરિટી સમિતિના પ્રમુખ બણાવેલા અહેમદ સઈદ મોહમ્મદ આસમ, હું આવનાર દિવાળી તથા નવા વર્ષની શુભેચ્છાઓ પ્રાંતિજ શહેર તથા તાલુકાના નાગરિકો તથા કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા ZSTVના તમામ દર્શકોને શુભેચ્છા પાઠવું છું. ભારત માતા કી જય. દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. દીપાવલી પર્વના આવનાર હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આપણે ખૂબ જ આનંદપૂર્વક ઉજવીએ તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. વિક્રમ સંવત 2078મું નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ સહ નવા વર્ષની નૂતન વર્ષા અભિનંદન. ચાલો આપણે સૌ સંગઠિત થઈને બજારમાં તેમજ ગ્રાહકોમાં થતી છેતરામણી સામે અવાજ ઉઠાવીએ અને આપણા અધિકારો પ્રાપ્ત કરીએ અને જરૂર પડે ન્યાય મેળવીએ તેવી હું આપને અપીલ કરું છું. જ્યાં પણ જરૂરિયાત લાગે અથવા છેતરામણી થતી હોય ત્યાં ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજનો સંપર્ક કરવા આપને અપીલ કરવામાં આવે છે. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. નીરવ પરીખ
ના સૌને નૂતન વર્ષ અભિનંદન. આવાવાળું વર્ષ સમગ્રનું સારું જાય, સુખમય જાય, તંદુરસ્ત જાય એવી પ્રભુના પ્રાર્થના. કોરોનાના કપડા કાળમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા છીએ તો સર્વેની સુખાકારી માટે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું, અને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપણા ત્યાં વધે એવી મતલબ સૌને દિવાળીની શુભકામના પાઠવું છું. ધન્યવાદ. જ અને તલોદ વિધાનસભા મત વિસ્તારના સર્વે પ્રજાજનો, પ્રાંતિશહેરના નગરશ્રેષ્ઠીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રાંતિશહેર તાલુકાના સર્વ પદાધિકારી મિત્રો, ભાઈઓ બહેનો, ગુજરાત સરકારના આપણા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ, પૂર્વ મંત્રી શ્રી જયસિંહજી ચૌહાણ સાહેબ, આપણા લોકલાડીલા સાંસદ દીપસિંહજી રાઠોડ સાહેબ, જિલ્લાના સર્વ પદાધિકારીઓ, નગરના સર્વ નગરજનો, ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, પત્રકાર મિત્રો, સર્વ ભાઈઓ બહેનોને દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું, નવીન વર્ષની શુભકામનાઓ પણ પાઠવું છું. આપ સર્વનો પરિવાર સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય બની રહે તેવી પ્રભુ પરમાત્માને નવા વર્ષે હું પ્રાર્થના કરું છું. આપ સર્વનું કલ્યાણ થાય, ભારતની સેવા કરવાની આપ સૌને શક્તિ મળે એવી અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ.